Hello class. In today's session, or in today's lecture, rather, we are going to discuss the a new topic, an important topic as well, and that is about the cardiac output. Right? Competency number is 5.9, and it uh, says that describe the factors affecting cardiac output, heart rate, as well as ब्लड प्रेशर और इन सभी के फैक्टर्स अफेक्टिंग और स्पेशली रेगुलेशन ऑफ कार्डियक आउटपुट जो कि आज के लेक्चर का हाईलाइट है उसके ऊपर हम ज़्यादा डिस्कशन करेंगे ठीक है और जैसे कि ये कम्पिटेंसी में तो हार्ट रेट और ब्लड प्रेशर का भी इंक्लूजन है बट आउट ऑफ दिस बिग कम्पिटेंसी टुडे वी आर गोइंग टू एड्रेस ओनली अबाउट दी ऑनली अबाउट द कार्डियक आउटपुट राइट तो ब्लड प्रेशर एक अलग से टॉपिक होता है ब्लड प्रेशर uh, जो कि uh, बहुत ही इम्पोर्टेंट टॉपिक है है ना तो उसके बारे में हम सेपरेटली बात करेंगे और हार्ट रेट के बारे में भी हम सेपरेटली बात करेंगे आज के लेक्चर में हम कार्डियक आउटपुट से रिलेटेड uh, ये uh, चीज़ें डिस्कस करेंगे एज सच uh, uh, अगर uh, तमें लोग को जुओ तो हार्ट रेट કાર્ડિયાક આઉટપુટ અને બ્લડ પ્રેશર આ ત્રણેય વસ્તુઓ ઇન્ટર રિલેટેડ છે બરાબર છે તો એક ફેક્ટર કોઈ પણ વધી જાય જેમ કે બ્લડ પ્રેશર વધી જાય તો એ પણ કાર્ડિયક આઉટપુટને અફેક્ટ કરી શકે હાર્ટ રેટ વધી જાય તો પણ કાર્ડિયક આઉટપુટને અફેક્ટ કરી શકે અને સો કહેવાનો મતલબ એ છે કે ઓલ ધીસ થિંગ્સ આર ક્વાઇટ ઇન્ટર રિલેટેડ એન્ડ

જો તમારે યાદ રાખવી હોય તો ઓબ્વિયસલી સ્ટ્રોક વોલ્યુમ સાથે કન્ફ્યુઝન ન થવું જોઈએ બરાબર ને સ્ટ્રોક વોલ્યુમ અને કાળેક આઉટપુટમાં તમારે કન્ફ્યુઝન ન થવું જોઈએ બરાબર છે તો આપણે પહેલાં ડેફિનેશન્સ જોઈશું પછી તો કે કાળેક આઉટપુટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ કાડેક આઉટપુટનું જે ડિસ્ટ્રિબ્યુશન છે હે ને કે ભાઈ લેફ્ટ વેન્ટ્રીકલ પાંચથી છ લિટર જેટલું બ્લડ પમ્પ કરે છે એ ઓટામાં તો આ બધે બધું જે બ્લડ છે એ લિવરમાં કિડનીમાં હાર્ટમાં બ્રેઇનમાં મસલ્સમાં સ્કીનમાં એ બધું જ ડિસ્ટ્રીબ્યુટ થઈ જતું હોય બરાબર ને સો ધીસ ઇઝ કોલ્ડ એઝ ધી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી કાર્ડિયાક આઉટપુટ દેટ ઇઝ કોલ્ડ એઝ ધી ડિસ્ટ્રીબ્યુશન ઓફ કાર્ડેક આઉટપુટ એના વિશે આપણે વાત કરશું દેન તો કે ભાઈ ફેક્ટર્સ અફેક્ટિંગ એન્ડ દેન વી વિલ કમ ટુ અ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટોપિક દેટ ઇઝ રેગ્યુલેશન ઓફ કાર્ડેક આઉટપુટ રેગ્યુલેશન ઓફ કાર્ડેક આઉટપુટના જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે કે જે કાર્ડેક આઉટપુટને રેગ્યુલેટ કરે એના ઉપર ડિસ્કશન કરશું અને ધેન લાસ્ટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધી હાઉ કાર્ડૅક આઉટપુટ ઇઝ મેઝર્ડ એની થોડીક ટેકનિક વિશે વાત કરીશું સો આ બધી જ વસ્તુઓ આપણે આજના ટોપિકમાં ડિસ્કસ કરવાના છીએ બટ અગેઇન કાર્ડૅક આઉટપુટ ઇઝ અ વેરી બિગ ટોપિક ઇટ કેન નોટ બી કમ્પ્લીટેડ ઇન અ સિંગલ સેશન ઓર લેક્ચર બરાબર તો આપણે ધીમે ધીમે એના અલગ અલગ હેડિંગ્સ એના અલગ અલગ કન્સેપ્ટ્સ આપણે ધીમે ધીમે સમજવાના સ્ટાર્ટ કરીશું બરાબર છે સો આજના લેક્ચરની હાઈલાઇટ અગેન આઈ વિલ ટેલ યુ નોટડાઉન કરવું હોય તો કરી દો બરાબર છે કાર્ડિયાક આઉટપુટ રેગ્યુલેશન ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બરાબર છે કાર્ડિયક આઉટપુટનું રેગ્યુલેશન એ આજના લેક્ચરની સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક એ જ છે બરાબર ફાઇન એક્ઝામમાં પણ એ જ બહુ કોમન પૂછાય છે સો લેટ સ્ટાર્ટ વિથ ધી વેરિયસ ડેફિનેશન્સ ફટાફટ જોઈ લઈએ કારણ કે ઘણી બધી ડેફિનેશન્સ આપણે ઓલરેડી ભણી ગયેલા છે જેમ કે સ્ટ્રોક વોલ્યુમ સ્ટ્રોક વોલ્યુમ કેટલું હોય તો કે ભાઈ સેવન્ટી ટુ એટી એમ એલ પર બીટ બરાબર ને અને હાઉ ઇટ ઇઝ ડિફાઇન્ડ વોલ્યુમ ઓર અમાઉન્ટ ઓફ બ્લડ પમ્પડ બાય ઇચ વેન્ટ્રીકલ ઇન ઇચ બીટ દરેક બીટ સાથે વેન્ટ્રિકલ દરેક વેન્ટ્રિકલ બંને વેન્ટ્રિકલ બરાબર ને ઇન્ડિવિજ્યુઅલી કેટલું બ્લડ પમ્પ કરતા હોય તો કે દરેક બીટ સાથે સિત્તેરથી લઈને એંસી એમએલ જેટલું બ્લડ સિસ્ટેમિક સર્ક્યુલેશનમાં લેફ્ટ વેન્ટ્રિકલ પંપ કરશે અને પલ્મોનરી સર્ક્યુલેશનમાં એટલું જ બ્લડ રાઇટ વેન્ટ્રિકલ પંપ કરશે બરાબર તો આ તો વાત થઈ પર બીટ પણ આ જ અમાઉન્ટને આપણે જો એક મિનિટમાં ગણીએ તો એ બની જાય કાળિયા આઉટપુટ અમાઉન્ટ ઓફ બ્લડ pumped by each ventricle into the vessel in a minute amount of blood pumped by each ventricle per minute so that becomes cardiac output and cardiac output value is 5 to 6 liter per minute then there is something called as cardiac reserve અને આ તો નોર્મલી કાર્ડિયાક આઉટપુટ 5 થી 6 લિટર જેટલું 1 મિનિટમાં બ્લડ પમ્પ કરે પણ એ તો કેટલા કેટલી रिक्वायरमेंट માટે પૂરતું છે તો કે ભાઈ એ જો रिक्वायरमेंट है 5 ટુ तो 6 લિટર પર મિનિટ વો તો અમારી બેઝિક જબ હમ કુછ ભી એક્ટિવિટી નહીં કર રહે હે ઇફ વી આર એટ રેસ્ટ તબ યે ડિમાન્ડ સેટિસ્ફાય કરને કે લિયે 5 ટુ तो 6 લિટર પર મિનિટ ઇઝ ધ વો વો ઉતના પમ્પિંગ काफ़ी है है ना बट इफ़ देर इज़ अ इमरजेंसी कंडीशन बिकॉज ऑफ एनी थिंग कुछ आपको स्ट्रेस लेवल है है ना इफ़ यू हैव समथिंग अबाउट ऑफ फिजिकल स्ट्रेस मेंटल स्ट्रेस है ना इफ़ यू आर अंडर गोइंग एक्सरसाइज तो जैसे ही एक्सरसाइज करते हो हर एक टिश्यूज़ की मेटाबॉलिक uh, डिमांड uh, बढ़ जाती है है ना उनको ज़्यादा न्यूट्रिशन चाहिए ज़्यादा ऑक्सीजन चाहिए ज़्यादा ब्लड चाहिए तो ये जो ज़्यादा ब्लड की रिक्वायरमेंट uh, है ये कैसे फुलफिल होगी तो ऑब्वियसली उन केसेस में आपको कार्डियक आउटपुट बढ़ाना पड़ेगा राइट सो इट हैज बीन सेड दैट इट हैज बीन सेड दैट कार्डियक रिजर्व कैन बी इंक्रीज कैन बी इंक्रीज टू एज मच एज फोर हंड्रेड परसेंट है ना तो मैक्सिमम अमाउंट ऑफ ब्लड दैट कैन बी पंप्ड ओवर एंड अबउ रेस्टिंग कार्डियक आउटपुट उसको कहा जाता है कार्डियक रिजर्व तो ये आपकी रिजर्व कैपेसिटी है है ना जैसे पल्मोनरी में हमने रिजर्व कैपेसिटीज के बारे में बात किया था है ना पल्मोनरी रिजर्व राइट तो वैसे ही वैसे ही यहाँ पे कार्डियक रिजर्व को किसको कहा कि किसको कहा जाएगा कैसे डिफाइन करोगे सो कार्डियक रिजर्व इज द मैक्सिमम अमाउंट ऑफ ब्लड कैन बी पंप्ड ओवर एंड अबउ रेस्टिंग कार्डियक आउटपुट आर यू गेटिंग इट फाइन देन कार्डियक आउटपुट कैन ऑल्सो बी लेबल्ड और इट कैन बी ऑल्सो रिगार्डेड एज बॉडी सरफेस एरिया और अगर आप कार्डियक आउटपुट को लीटर पर मिनट में ना दिखाते हुए बॉडी सरफेस एरिया के रिलेशन uh, uh, में अगर आप उसको uh, दिखाते हो देन इट बिकम्स कार्डियक इंडेक्स सो हाउ विल यू डिफाइन कार्डियक इंडेक्स अमाउंट ऑफ ब्लड पम्प्ड बाय ईच वेंट्रिकल अमाउंट ऑफ ब्लड पम्प्ड बाय ईच वेंट्रिकल इन वन मिनट पर स्क्र मीटर ऑफ बॉडी सरफ़ेस एरिया राइट आर यू गेटिंग इट बॉडी सरफ़ेस एरिया के रूप में अगर आपको कार्डक आउटपुट को दिखाना है देन इट बिकम्स अ मच मोर इम्पॉर्टेंट पैरामीटर ये पैरामीटर कार्डियक आउटपुट से और भी ज़्यादा इंपॉर्टेंट है बिकॉज हर एक पर्सन का बॉडी सर्फेस एरिया अलग अलग होगा मेरी हाइट अगर सिक्स फिट है तो मेरा बॉडी सर्वेस एरिया ज्यादा होगा किसी की हाइट अगर फाइव फिट है तो उसमें उतने टिश्यूज़ उतनी स्किन उतने मसल्स कम होंगे कम मतलब कि साइज़ में उनका वॉल्यूम कम होगा है ना तो जाहिर सी बात है बॉडी सरफेस एरिया कम है तो नेचुरली इट मे लीड टू दी डिफरेंसेस इन द कार्डियक आउटपुट है ना सो कई बार कार्डियक इंडेक्स इज अ बेटर इंडिकेटर राधर देन कार्डियक आउटपुट तो कैसे डिफाइन करते हैं कार्डियक इंडेक्स को ऑल दीज डेफिनेशंस आर वेरी इंपॉर्टेंट हाँ सभी एग्जाम में पूछी जा सकती है वायब में पूछा जा सकता है राइट तो कार्डियक इंडेक्स इज डिफाइंड एज अमाउंट ऑफ ब्लड पंप्ड बाय ईच वेंट्रिकल इन इन अ मिनट पर स्क्वेयर मीटर ऑफ बॉडी सरफेस एरिया ओके सो इट इज अ बेटर इंडिकेटर देन द कार्डियक आउटपुट हाउ मच इज द नॉर्मल वैल्यू इट इज समवेयर अराउंड थ्री लीटर पर मिनिट थ्री थ्री लीटर पर मिनिट पर स्क्वायर मीटर ऑफ बॉडी सरफेस एरिया यहाँ पे मैंने पर वेंट्रिकल पर लिखा है आपकी आ, आ, समझ के लिए है ना इफ़ यू डू नॉट राइट इन एग्जाम तो भी चलेगा कई बार स्टूडेंट्स गलती करते हैं है ना ये जो कार्डक आउटपुट फाइव टू सिक्स लीटर पर मिनिट है इट इज़ नॉट कम्बाइंड ऑफ बोथ वेंट्रिकल है ना एवरी टाइम ईच वेंट्रिकल विल पम्प फाइव टू सिक्स लीटर ऑफ ब्लड ईच वेंट्रिकल है ना इच वेंट्रिकल इज दी वेरी इंपॉर्टेंट वर्ड ईच वेंट्रिकल विल पुश फाइव टू सिक्स लीटर ऑफ ब्लड इन टू दी रिस्पेक्टिव वेसल्स है ना दैट्स वाई आई हैव इंडिकेटेड वेंट्रिकल पर वेंट्रिकल है ना अगर आप एग्जाम में ना लिखो तो भी चलेगा सो कार्डक इंडेक्स इज थ्री पॉइंट थ्री लीटर पर मिनिट पर स्क्वायर मीटर ऑफ बॉडी सरफेस एरिया ओके सो उसके बाद आता है इजैक्शन फ्रैक्शन લાસ્ટ લેક્ચર મેં અમને દેખાતા ઇટ ઇઝ ધી ફ્રેક્શન ઓફ ઓર યુ કેન સે ધેટ ઇટ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ એન્ડ ડાયસ્ટ્રોલિક વોલ્યુમ પમ્પડ બાય ઇચ વેન્ટ્રિકલ ઈચ બીટ બરાબર છે દરેક બીટ સાથે એન્ડ ડાયસ્ટ્રોલિક વોલ્યુમના કેટલા પર્સન્ટેજ બ્લડ વેસલમાં ટ્રાન્સફર થાય છે અથવા તો ઇજેક્ટ થાય છે એને કહેવાય ઇજેક્શન ફ્રેક્શન રાઈટ લાસ્ટ ટાઈમ વી હેડ ઓલરેડી ડિસ્કસડ બરાબર છે સો વી આર નોટ ગોઈંગ ઇન ડિટેલ રાઈટ સો ઓલ ધીસ ડેફિનેશન્સ આર ઇમ્પોર્ટન્ટ એન્ડ ઓલ ઓફ યુ સપોઝ ટુ રિમેમ્બર ધીસ ધેન તો કે ભાઈ હાઉ ધીસ કાર્ડ આઉટપુટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઇટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધી વેરિયસ ઓર્ગન્સ જેમ કે ભાઈ આપણી પાસે જથ્થો કેટલો છે ટોટલ વોલ્યુમ કેટલું છે તો કે ભાઈ પાંચથી છ લિટર જેટલું બ્લડ છે જે એક મિનિટમાં હાર્ટ પંપ કરી શકે છે બરાબર ને હવે હાર્ટ આટલું બ્લડ પમ્પ કરતું હોય તો દરેકનું ડિસ્ટ્રિબ્યુશન નક્કી કરી દેવું જોઈએ હે કે ભાઈ ઓકે લિવર તો કે લિવર એમાંથી કેટલું લેશે તો કે પંદરસો એમ સો લિવર ગેટ્સ એપ્રોક્સિમેટલી ફિફ્ટીન હંડ્રેડ એમ પર મિનિટ તો એ લિવરનો બ્લડ ફ્લો થઈ ગયો બરાબર છે કિડની રિસીવ્સ એપ્રોક્સિમેટલી વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી એમએલ પર મિનિટ हार्ट इट्सेल्फ हार्ट ने पताने पर कार्डियक मसल्स ने पन ने पन एने फीड करवू पड़े बराबर ने सो हार्ट रिसीव्स एप्रोक्सिमेटली टू फिफ्टी एम एल पर मिनिट ब्रेन रिसीव्स सेवन फिफ्टी एम एल पर मिनिट जैसे स्केलेटल मसल्स रिसीव्स थाउजंड एम एल पर मिनिट एंड स्कन रि रिसीव्स फाइव हंड्रेड एम एल ऑफ ब्लड पर मिनिट सो आ बदो करो आ बदो करो एटने લગભગ પાંચથી છ લીટર જેટલું કાળેક આઉટપુટની વેલ્યુ મળી જાય રાઈટ સો હાઉ ધીસ કાળેક આઉટપુટ ઇઝ ડિસ્ટ્રિબ્યુટેડ અમોંગ ધી વેરિયસ ઓર્ગન્સ દેટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ ધેન તો કે ફેક્ટર્સ અફેક્ટિંગ કાળેક આઉટપુટ કયા કયા ફેક્ટર્સ છે જે કાળેક આઉટપુટને અફેક્ટ કરી શકે છે ફેક્ટર્સ અફેક્ટિંગ ખબર હોય તો પછી તમને એનું રેગ્યુલેશન આવડશે બરાબર છે સો વી કેન ડિવાઈડ ફિઝિકલ ફેક્ટર્સ ફિઝિકલ ફેક્ટર્સ

બ્લડ પાંચથી છ લિટર છે જેને આપણે કાડેક આઉટપુટ કહીએ તો હાઉ ઇટ ઇઝ ડિવાઇડેડ સો કાડેક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ ઇટ ઇઝ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ બરાબર છે નોર્મલ કન્ડિશનમાં આપણા હાર્ટ રેટ લગભગ સેવન્ટીની આસપાસ હોય બરાબર છે અને સ્ટ્રોક વોલ્યુમ કેટલું હોય તો કે ભાઈ ધેટ ઇઝ ઓલસો અરાઉન્ડ સેવન્ટી ટુ એટી એમ સો સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ કરીએ એટલે આપણને કાર્ડિયાક આઉટપુટની વેલ્યુ મળી જાય બરાબર ને સો દેટ ઇઝ ફિઝિકલ ફેક્ટર્સ સો ઓલ ધી ફેક્ટર્સ સ્ટ્રોક વોલ્યુમ જ્યારે પણ અફેક્ટ થાય અથવા તો હાર્ટ રેટ કોઈ પણ કન્ડિશનમાં અફેક્ટ થાય તો એની સીધી અસર હશે કાર્યક આઉટપુટ ઉપર બરાબર ને સો ઇટ ઇઝ અ ફેક્ટર્સ અફેક્ટિંગ માણસનું સ્ટ્રોક વોલ્યુમ ઘટે કે હાર્ટ રેટ ઘટે સ્ટ્રોક વોલ્યુમ વધે કે હાર્ટ રેટ વધે ये डायरेक्टली अफेक्ट करते तो के कार्डियक आउटपुट ने ओके सो दीज आर दी फिजिकल फैक्टर्स फिजियोलॉजिकल फैक्टर्स क्या तो के कार्डियक आउटपुट मे बी इंक्रीज दी एक्सरसाइज एंगजाइटी प्रेग्नसी राइट के एवं दरेक कंडीशन्स के जेवा बॉडी सर्फेस एरिया जता तो कार्डियक आउटपुट विल बी इंक्रीज बराबर ने अने ओपोजिट तो कि भाई कार्डियक आउटपुट क्या घट से सो इफ पर्सन इज इन अ स्टैंडिंग कंडीशन इफ पर्सन इज इन अ स्टैंडिंग कंडीशन तो कार्डियक आउटपुट विल बी डीक्रीज अमोंग फीमेल्स फीमेल्स हैव समवॉट लेसर बॉडी सर्फेस एरिया बराबर ने सो फीमेल्स हैव लेसर यू कैन से दैट कार्डियक आउटपुट बराबर ने हाउ दी स्टैंडिंग पोजिशन

ઇન્ક્રીઝિસ અવર બોડી મેટાબોલિઝમ અને એની કેલોરીજેનિક એક્શન કહેવાય ઇટ ફોર્મ્સ ઇટ ફોર્મ્સ હીટ બરાબર ને સો કેલોરીજેનિક એક્શન ઇન્ક્રીઝડ ઓક્સિજન ડિમાન્ડ ઓલ અલ્ટિમેટલી લીડ્સ ટુ ધી ઇન્ક્રીઝ કાર્ડૅક આઉટપુટ બરાબર છે સો ઓલ ધીસ થિંગ્સ ઓલ ધીસ થિંગ્સ અલ્ટિમેટલી ગોઈંગ ટુ કોઝ ઇન્ક્રીઝ કાર્ડેક આઉટપુટ બરાબર છે સામે તો કે ભાઈ એનું ઓપોઝિટ કાર્ડિયક આઉટપુટ ક્યારે ઘટે તો કે માયોકાર્ડિયલ ફેલિયર અથવા તો હાર્ટ ફેલિયર કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયર રાઈટ ઇફ પમ્પિંગ એક્શન ઓફ હાર્ટ ઇઝ ડિક્રિઝડ પેશન્ટ હાર્ટ ફેલિયરમાં છે એવું કહેવાય તો એવી કન્ડિશનમાં પેશન્ટનું જે છે એ કાર્ડિયક આઉટપુટ ઘટી જાય સ્વાભાવિક છે રાઈટ હવે ડિક્રીઝ્ડ માયો કાર્ડિયલ કોન્ટ્રેક્ટિવિટી અથવા તો ડિક્રીઝડ અથવા તો હાર્ટ ફેલિયર દેટ કેન બી બિકોઝ ઓફ એની રીઝન પર્સન મે હેવ સફર ફ્રોમ સમ ઑફ ધી ડિઝીઝીસ બરાબર ને પર્સન પર્સનને હાર્ટ એટેક આવેલો હોય એના કારણે અમુક માયોકાર્ડિયલ ફાઇબર્સ પરમાનન્ટલી ડેમેજ થઈ ગયા હોય તો તો પણ હાર્ટ ફેલિયર વાળી કંડિશન ક્રિએટ થઈ શકે બરાબર છે પર્સનનું આગળ આપણે જોઈશું કે બ્લડ પ્રેશર વધારે થઈ જાય હે ને ઇન કંડિશન્સ ઓફ લોંગ સ્ટેન્ડિંગ હાઇપરટેન્શન બરાબર ને રુધિરનું ઊંચું દબાણ હાઈ બ્લડ પ્રેશર that also leads to the decreased myocardial contractility. So these are the various factors that causes heart failure that causes decreased cardiac output. Let us begin directly with regulation of cardiac output. Regulation of cardiac output of આજના ટોપિકમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જે આપણે ડિટેલમાં સમજવાનું થાય જેની ઉપર તમારે બહુ જ ફ્રિકવન્ટલી શોર્ટ નોટ્સ પૂછાતી હોય છે બહુ જ ફ્રિકવન્ટલી જેમાંથી વા ક્વેશ્ચન્સ એમસીક્યુ શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ એનીથિંગ કેન બી આસ્ટ રાઈટ સો લેટસ અન્ડરસ્ટેન્ડ રેગ્યુલેશન ઓફ આઉટપુટ બરાબર છે વિચ આર દોઝ ફેક્ટર્સ રેગ્યુલેશન આની પહેલાં પણ આપણે જેટલા પણ રેગ્યુલેશન ભણેલા છીએ આપણે વાત કરી છે કે રેગ્યુલેશન જ્યાં પણ આવે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બની જ જાય બરાબર ને કે ભાઈ એવી તો કઈ કઈ કન્ડિશન્સ છે એવી તો કયા કયા ફેક્ટર્સ છે કે જે સતત કે જે સતત કાર્ડ્યક આઉટપુટનો વધારો કે ઘટાડો કરવા માટે વધારો કે ઘટાડો કરવા માટે રિસ્પોન્સિબલ છે બરાબર ને सो रेग्युलेशन इज़ ऑलवेज इम्पोर्टंट ए पीछे रेग्युलेशन ऑफ एरिथ्रोपोसिस्स हो पी रेग्युलेशन ऑफ रेस्पिरेसन हो पीछे रेग्युलेसन ऑफ कार्डियक आउटपुट हो रेग्युलेसन ऑफ हार्टरेट होेग्युलेशन ऑफ ब्लड प्रेशर होनी एनीथिंग रेग्युलेशन इज़ ऑलवेज इम्पोर्टंट बराबर है फरी ने हूँ एक वक्त कहू छू बराबर रेग्युलेशन्स बदास प्रिपेर करनेना तो भाई कार्डियक आउटपुट એટલે શું તો કે કાળેક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ બરાબર ને સો સ્ટ્રોક વોલ્યુમ ઇઝ વન ઓફ ધ મેજર રેગ્યુલેટિંગ ફેક્ટર અનધર તો કે હાર્ટ રેટ હાર્ટ રેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ મેજર રેગ્યુલેટરી ફેક્ટર તમે અત્યારે શાંતિથી બેઠા હો લેક્ચર સાંભળતા હો તમારા મોબાઈલમાં અને ઇફ યુ આર એટ રેસ્ટ તો હાર્ટ રેટ ઇઝ અરાઉન્ડ સેવન્ટી સેવન્ટી ટુ સેવન્ટી સિક્સ સેવન્ટી એટ વોટ એવર ઇટ મે બી બરાબર ને પણ ઇમિડિએટલી તમે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દો અને હાર્ટ રેટ હંડ્રેડ થઈ જાય વન ઝીરો ટુ થઈ જાય તો ઇમિડિએટલી દેર વિલ બી ઇન્ક્રીઝ ઓફ ધી કાર્ડિયક આઉટપુટ સો દેટ ઇઝ અ સેકન્ડ મેજર ફેક્ટર બરાબર ને સો ફર્સ્ટ ઇઝ સ્ટ્રોક વોલ્યુમ અનધર ઇઝ હાર્ટ રેટ એન્ડ થર્ડ ઇઝ ધી પેરિફરલ રેઝિસ્ટન્સ થર્ડ ઇઝ ધી પેરીફરલ રેઝિસ્ટન્સ પેરીફરલ રેઝિસ્ટન્સ એટલે કે આફ્ટર લોડ હે લેફ્ટ એ લેફ્ટ એ જે રેઝિસ્ટન્સ ફેસ કરવો પડતો હોય સેનો રેઝિસ્ટન્સ તો કે લેફ્ટ વેન્ટ્રિકલ ક્યાં બ્લડ પૂશ કરતું હોય છે લેફ્ટ વેન્ટ્રિકલ ઇઝ ગોઈંગ ટુ પુશ ધી બ્લડ ઇન ધ ધી એવોટા બરાબર ને એવોટામાં બ્લડ પુશ કરવાનું છે એવોટામાં બ્લડ પૂશ કરવાનું છે તો સીધી વાત છે કે દેર વિલ બી સમ અમાઉન્ટ ઓફ રેઝિસ્ટન્સ ટુ એની ટ્યુબ્યુલર સ્ટ્રકચર બરાબર ને એની ટ્યુબ્યુલર સ્ટ્રકચરમાં કોઈ પણ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર હોય તો એનો પોતાનો રેઝિસ્ટન્સ હોય રાઈટ સો અને લેફ્ટ વેન્ટ્રીકલે કે જેણે આખા બોડીમાં દરેકે દરેક આટરીમાં બ્લડ પહોંચાડવાનું છે તો એ બધી જ આટરીનો પોતાનો રેઝિસ્ટન્સ હોય બરાબર ને સો ધીસ ઇઝ રિગાર્ડેડ એઝ ધી પેરીફરલ રેઝિસ્ટન્સ રાઈટ એન્ડ પેરીફરલ રેઝિસ્ટન્સ પેરિફરલ રેઝિસ્ટન્સ ઇઝ ઓલ્સો પ્રોવાઇડેડ બાય સમ અમાઉન્ટ ઓફ સિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન હે ને આગળ આપણે બ્લડ પ્રેશરમાં પેરીફરલ રેઝિસ્ટન્સ વિશે વધુ વાત કરીશું તો ત્યારે આપણે વાઝો કન્સ્ટ્રક્શન વાઝો ડાયલેક્શન વિશે વધારે વાત કરીશું તો

आर्टरीज बिजल टोन ऑफ दी वेसल्स राइट केम तो कि भाई रेस्टिंग कंडीशन में जरूरी नहीं कि सीम्पेथेटिक सीस्टम एक्टिवेट थी गएली हो तसरसाइज करो छो तो जॉजों कंस्ट्रक्शन थाय सम अमाउंट ऑफ रेस्टिंग टोन विल बी ऑलवेज देर अमोंग धी वेसल्स एंड देट इज कॉल्ड एज बेजिक सीम्पेथेटिक टोन बिजल टोन बराबर है एंड देट प्रोवाइड्स अ काइंड ऑफ रेजिस्टन्स દેટ રિઝિસ્ટન્સ વીલ હેવ ટુ ઓવરકમ બાય ધી લેફ્ટ એન્ટ્રીકલ ટુ પુશ ધી બ્લડ ઇન ટુ ધી મેજર આર્ટરીઝ સમજ પડે છે સો કયા ત્રણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તો કે સ્ટ્રોક વોલ્યુમ હાર્ટ રેટ અને પેરેફેરલ રેઝિસ્ટન્સ આ ત્રણ આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ એમાંથી આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું સ્ટ્રોક વોલ્યુમ આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છીએ સ્ટ્રોક વોલ્યુમ હવે સ્ટ્રોક વોલ્યુમ હાઉ ઇટ ઇઝ રેગ્યુલેટેડ સ્ટ્રોક વોલ્યુમનું રેગ્યુલેશન કઈ રીતે થાય તો કે સ્ટ્રોક વોલ્યુમ ઇઝ રેગ્યુલેટેડ વાય ટુ મિકેનિઝમ્સ એક તો છે હિટેરોમેટ્રિક રેગ્યુલેશન અને બીજું છે હોમોમેટ્રિક રેગ્યુલેશન અગેન આઈ વિલ ટેલ્યુ સ્ટ્રોક વોલ્યુમ શું છે એ મગજમાં રાખજો બરાબર ડેફિનેશન આવડતી હશે ડેફિનેશન ક્લિયર હશે તો પછી હિટેરોમેટ્રિક અને હોમોમેટ્રિક રેગ્યુલેશન સમજાશે બરાબર સ્ટ્રોક વોલ્યુમ ઇઝ નથિંગ બટ અમાઉન્ટ ઓફ બ્લડ પમ્પડ બાય ઇચ વેન્ટ્રિકલ પર બીટ બરાબર છે અને હાઉ ઇટ ઇઝ રેગ્યુલેટેડ બાય ટુ મિકેનિઝમ્સ હિટેરોમેટ્રિક એન્ડ હોમોમેટ્રિક રાઈટ સો હિટેમેટ્રિક એટલે શું વોટ યુ અન્ડરસ્ટેન્ડ બાય હિટેરોમેટ્રિક હિટેરો દેટ મીન્સ ડિફરન્ટ હોમો દેટ મીન્સ સેમ બરાબર ને સો હિટેરો દેટ મીન્સ ડિફરન્સ ડિફરન્ટ And a metric that means measure length metric, it like a meter. Tame metric that means meter, and a meter at it is the unit of distance, a unit of distance which can be measured, right? So, heterometric is defined as change in the myocardial contractility which. ઇઝ વેરિંગ વિથ ધી ઇનિશિયલ લેન્થ ઓફ કાર્ડિયાક મસલ ફાઈબર સમજ પડી હિટરોમેટ્રિક રેગ્યુલેશન હિટરો દેટ મીન્સ ડિફરન્ટ મેટ્રિક દેટ મીન્સ લેન્થ બરાબર ને અને લેન્થ ક્યારે વેરી થતી હોય તો કે એના માટેનો જે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ છે જે આપણે પ્રોપર્ટીઝ ઓફ કાર્ડિયાક મસલમાં ભણી ગયા એ છે फ्रैंक स्टार्लिंग लॉ ऑफ हार्ट बराबर ने फ्रैंक स्टार्लिंग लॉ ऑफ हार्ट विषय आप हिटरोमेट्रिक रेग्युलेशन में वे डिटेल करीशू वॉट इज हिटरोमेट्रिक रेग्युलेशन हिटेरो देट मीन्स डिफरंट मैट्रिक देट मींस मेजर देर फॉर हियर चेन्ज इन दी मॉकार्डियल कॉन्ट्रेक्टिविटी विल बी चेन्जिंग વિથ ધી ઇનિશિયલ લેન્થ ઓફ મસલ ફાઈબર એટલે કે અહીંયા આપણે વાત કરવાની થશે ફ્રેન્ક સ્ટાર્લિંગ લો ઓફ હાર્ટની રાઈટ સમજ પડે છે એને ઇન્ટ્રેન્સિક રેગ્યુલેશન એવું પણ કહેવામાં આવે છે જ્યારે હોમોમેટ્રિક રેગ્યુલેશન જ્યારે હોમોમેટ્રિક રેગ્યુલેશન દેટ મીન્સ હોમો દેટ મીન્સ સેમ અગેઇન મેટ્રિક દેટ ઇઝ અ યુનિટ ઓફ લેન્થ બરાબર ને ધેર ફોર in homometric regulation change in myocardial contractility change in myocardial contractility will not be affected by the initial length of muscle fiber change in the myocardial contractility will not be affected by change in the length of the myocardial muscle fiber સો આ બધી આ બંને વસ્તુઓ આ બંને મિકેનિઝમ આપણે ડિટેલમાં સમજવાના છીએ રાઈટ હાઉ ચેન્જ ઇન ધી લેન્થ ઓફ ધી કાર્ડિયાક મસલ ફાઈબર અફેકસ કાર્ડિયાક આઉટપુટ બરાબર ફાઇન તો અને એની અંદર જે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એની અંદર જે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ છે વેનસ રિટર્ન તમે વિચારો વેઇનસ રિટર્નનો કેટલો બધો ઇમ્પોર્ટન્ટ રોલ છે વેનસ રિટર્ન ઇઝ સચ અ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ધેટ કેન રેગ્યુલેટ ધી કાર્ડક આઉટપુટ બરાબર ને કાર્ડક આઉટપુટ એટલે શું તો કે ભાઈ લેફ્ટ વેન્ટ્રિક્યુલર આઉટપુટ બરાબર ને હવે લેફ્ટ વેન્ટ્રીકલ અને રાઇટ વેન્ટ્રીકલનું આઉટપુટ કઈ રીતે નક્કી થશે તો કે ભાઈ લેફ્ટ વેન્ટ્રિકલ અને રાઇટ વેન્ટ્રીકલમાં એટ્રિયામાંથી કેટલું બ્લડ આવે છે એના ઉપર નક્કી થશે બરાબર ને સો એટ્રિયામાં કેટલું બ્લડ આવશે એ ક્યાંથી નક્કી થશે જેમ કે રાઇટ એટ્રિયા બરાબર ને તો રાઇટ એટ્રિયામાં કેટલું બ્લડ આવશે એ કઈ રીતે નક્કી થઈ શકે તો કે સીધી વાત છે કે ભાઈ રાઇટ એટ્રિયામાં ઓપન થતી જે વેન્સ છે સુપીરિયર વેના કહેવા અને ઇન્ફિરિયર વેના કહેવા બરાબર ને ઇન્ફિરિયર અને સુપીરિયર વેના કહેવાય એ આખા બોડીમાંથી વેનસ બ્લડ ડીઓક્સિજનેટેડ બ્લડ અલ્ટિમેટલી રાઇટ એટ્રિયામાં ઠાલવે અને એ પછી રાઈટ એટ્રિયાનું બ્લડ રાઇટ વેન્ટ્રિકલમાં આવે અને પછી જે રાઇટ વેન્ટ્રિકલ બ્લડ પમ્પ કરે એને આપણે કહીએ કાર્ડિયક આઉટપુટ બરાબર ને સો ધ મેજર ફેક્ટર મેજર ફેક્ટર વિચ ઇઝ એકચ્યુલી રેગ્યુલેટિંગ ધી કાર્ડિયક આઉટપુટ ઇઝ નથિંગ બટ વેનસ રિટર્ન બરાબર ને એ વેનસ રિટર્ન જ છે જે કાર્ડિયક આઉટપુટ ડિટરમાઇન કરશે વેનસ રિટર્ન વધારે તો રાઈટ એટ્રિયામાં આવતું વોલ્યુમ વધારે રાઈટ એટ્રિયાનું આવતું વોલ્યુમ વધારે એટલે કે રાઈટ વેન્ટ્રીકલમાં આવતું વોલ્યુમ વધારે રાઈટ વેન્ટ્રીકલનું વોલ્યુમ વધારે તો સ્વાભાવિક છે કાળેક આઉટપુટ વધારે બરાબર ને તો એવી જ રીતે લેફ્ટ સાઇડ ઇઝ ઓલસો ટ્રુ ઇફ બ્લડ કમિંગ ઇન ટુ ધી લેફ્ટ એટ્રિયા ઇઝ મચ મોર કેમ તો કે ભાઈ રાઇટ વેન્ટ્રીકલે વધારે બ્લડ પમ્પ કરેલું છે પલ્મોનરી સર્ક્યુલેશનમાં પલ્મોનરી સર્ક્યુલેશનમાંથી ઓક્સિજેનેટેડ બ્લડ વધારે અમાઉન્ટમાં આવી રહ્યું છે લેફ્ટ એટ્રિયામાં સો ધેટ ઇન્ક્રીઝડ અમાઉન્ટ ઓફ બ્લડ વિચ ઇઝ બિંગ રિસિવડ ઇન ધ લેફ્ટ એટરિયા વિલ બી ટ્રાન્સફર્ડ ઇન ટુ ધી લેફ્ટ વેન્ટ્રીકલ અને પછી લેફ્ટ વેન્ટ્રીકલ એટલું બ્લડ વધારે પંપ કરશે અને અલ્ટિમેટલી દેર વિલ બી ઇન્ક્રીઝ ઓફ ધી કાર્ડિયક આઉટપુટ સમજ પડે છે રાઈટ એવી જ રીતે એનાથી ઉલટું વિચારીએ કે ભાઈ વેનસ રિટર્ન ઇઝ લેસ જો વેનસ રિટર્ન ઓછું તો કાડેક આઉટપુટ પણ ઓછું કેમ તો કે ભાઈ એક કન્ડિશન વિચારીએ કે પેશન્ટ ઇઝ સફરિંગ ફ્રોમ ડિહાઈડ્રેશન બરાબર ને પેશન્ટને સખત ડિહાઈડ્રેશન છે તો સર્ક્યુલેટિંગ બ્લડ વોલ્યુમ જ ઓછું છે ડિહાઇડ્રેશનના કારણે તો ડિહાઇડ્રેશન ઓછું ડિહાઇડ્રેશનના કારણે જ્યારે સર્ક્યુલેટિંગ બ્લડ વોલ્યુમ ઓછું છે તો વેનસ રિટર્ન પણ ઓછું હોવાનું વેનસ રિટર્ન ઓછું હોય તો કાડેક આઉટપુટ

Compliance that means how much amount of blood can be accommodated inside the ventricles. Right. So important was and then we are going to discuss intrapericardial pressure. Right. So these are the various factors. These are the various factors of stroke volume. બરાબર ને સ્ટ્રોક વોલ્યુમમાં પણ હજુ આપણે ખાલી અને ખાલી હિટ્રોમેટ્રિક રેગ્યુલેશન હિટ્રોમેટ્રિક રેગ્યુલેશન અથવા તો જેને ઇન્ટ્રેન્ઝિક રેગ્યુલેશન પણ કહેવામાં આવે છે એની જ ખાલી વાત કરીશું બરાબર ને સો આજના લેક્ચરમાં આ બધા જ ફેક્ટર્સ જે અત્યાર સુધી જોયા એ બધા ડિસ્કસ કરીશું નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ હોમોમેટ્રિક રેગ્યુલેશન એન્ડ રિમેનિંગ એક્સ્ટ્રેન્ઝિક રેગ્યુલેશન બરાબર છે સો આટલી વસ્તુઓ પહેલાં સમજીએ અને એના અલગ અલગ આસ્પેક્ટ્સ આપણે જોઈએ બરાબર છે સો અગેન યુ કેન ઓલવેઝ રાઈટ ઇન યોર ટર્મ્સ હ ને તમે મેં આવી રીતે એક નોટ બનાવેલી હતી તમે પણ તમારી રીતે નોટ બનાવી શકો તો કે ભાઈ કાર્ડેક આઉટપુટ એટલે શું સ્ટ્રોક વોલ્યુમ ઇન ટુ હાર્ટ રેટ બરાબર ને હાઉ ઇટ ઇઝ રેગ્યુલેટેડ ધ મેજર ઇઝ ધી સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ કાર્ડેક આઉટપુટ સો સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટર્ન

કાર્ડિયાક મસલ ફાઈબરની ઇનિશિયલ લેન્થમાં ચેન્જ ન થતો હોય છતાં પણ માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિવિટી માયોકાર્ડિયલ કોન્ટ્રેક્ટિલિટી વધતી ઓર ઘટતી હોય તો એવું જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એ છે સિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન બરાબર છે સો હિટ્રોમેટ્રિક રેગ્યુલેશનમાં આપણે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે વાત કરવાની થાય એ થાય વેનસ રિટર્નની હોમોમેટ્રિક રેગ્યુલેશન કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું એમાં આપણે વાત કરીશું આર ગોઈંગ ટુ ટોક અબાઉટ સિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન Fine. And Another important are the heart rate as well as peripheral resistance. Fine. So, how venous return affects why it is a major heterometric regulation. Right? So, suppose as I told you, if there is an increase in the venous return, venous return. એટ્રિયામાં વધારે બ્લડ આવશે એટ્રિયલ ફિલિંગ વધશે એટ્રિયામાં બ્લડ વધારે આવે તો વેન્ટ્રીકલ્સનું ફિલિંગ વધશે ઇન્ક્રીઝ ઇઝ ધી વેન્ટ્રિકલ ફિલિંગ ઇન્ક્રીઝિઝ વેન્ટ્રિકલ ફિલિંગ ધેટ મીન્સ ઇન્ક્રીઝ એન્ડ ડાયોસ્ટોલિક વોલ્યુમ અથવા તો જેને આપણે પ્રીલોડ કહીએ બરાબર ને કાર્ડિયક પ્રોપર્ટીઝ વાંચી લેવાની મારો લેક્ચર જેમાં મેં કાર્ડિયક પ્રોપર્ટીઝમાં પ્રી લોડ આફ્ટર લોડ શું છે એ સમજાવેલું છે ન સમજાવ્યું હોય અથવા તો ન યાદ હોય તો ફરી વખત યુટ્યુબ પર જે લેક્ચર અવેલેબલ છે એમાં જઈને ફરી વખત એ રીકલેક્ટ કરી લોજો વોટ ઇઝ પ્રીલોડ વોટ ઇઝ આફ્ટર લોડ બરાબર ઇન્ક્રીઝ વેન્ટ્રીક્યુલર ફિલિંગ કોઝીસ ઇન્ક્રીઝિસ એન્ડ ડાયસ્ટ્રોલિક વોલ્યુમ નાઉ ઇન્ક્રીઝ એન્ડ ડાયસ્ટ્રોલિક વોલ્યુમ દેટ મીન્સ ઇન્ક્રીઝ ઇનિશિયલ લેન્થ ઓફ ધી વેન્ટ્રિક્યુલર મસલ ફાઈબર બરાબર છે फ्रें स्टार्लिंग लॉ एज कहें विदिन फिजियोलॉजिकल लिमिट फ्रेंक स्टार्लिंग लॉ स्टेट्स विदिन्न फिजियोलॉजिकल लिमिट फोर्स ऑफ कॉन्ट्रेक्शन इज डायरेक्टली इन प्रोपोर्शन टू दी इनिशियल लेंथ ऑफ मसल फाइबर बराबर है इनिशियल लेंथ ऑफ मसल फाइबर सेना पर आधार रखे तो के एंड डायस्टोलिक वॉल्यूम पर एंड डायस्टोलिक वॉल्यूम वारे तो फोर्स ऑफ कॉट्रेक्शन फोर्स ऑफ कॉन्ट्रैक्शन વધારે એટલે કે સ્ટ્રોક વોલ્યુમ વધારે સ્ટ્રોક વોલ્યુમ વધારે એટલે કે cardiac output વધારે સમજ પડે છે એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ 100 30 ml નું 140 ml થઈ જાય બરાબર 120 ml માંથી એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ 140 ml થઈ જાય કોઈ પણ કારણ સર તો ઇમિડિયટલી ધેટ વિલ કોઝ ઇન્ક્રીઝ ফোর্স ઓફ કોન્ટ્રેક્શન ઓફ ધ

बराबर ने ते पी इनिशियल तमें पी एंडस्टोलिक वॉल्यूमारताओ वारताओ एक सौ तीस में थी एक सौ चालीस एक सौ पचास एम एल एक सौ साइठ एम एल एक सौ सीतेर एमएल बसो एम एल बसो पच्चीस एम एल तो पची आफ्टर अ सर्टन फिजियोलॉजिकल लिमिट दीस लॉ इज नॉट फॉलोड राइट देट कैन देर कैन नॉट बी अनलिमिटेड इंक्रीज इन दी फोर्स ऑफ कॉन्ट्रेक्शन एज एंड डायस्टोलिक वॉल्यूम इज इंक्रीज बराबर ने તો વિધિન ફિઝયોલોજીકલ લિમિટ એ વર્ડ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ક સ્ટાર્લિંગ લો પૂછાયો હોય અને તમે આખો લો કમ્પ્લીટ લખો પણ જો એમાં વિધિન ફિઝિયોલોજીકલ લિમિટ એટલું વર્ડ એટલો વર્ડ જો તમે એડ ન કરેલો હોય તો એક પણ માર્ક મળે નહીં યાદ રાખજો બરાબર ને વિધિન ફિઝયોલોજીકલ લિમિટ ધેટ વર્ડ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ચલાવે છે ફાઈન તો ધેટ ઇઝ અ વન ફેક્ટર વેનસ રિટર્ન બરાબર ને હવે વેનસ રિટર્ન તો કે વેનસ રિટર્નને અફેક્ટ કરતા પાછા ફેક્ટર્સ ઘણા બધા છે સો મેની ફેક્ટર્સ કેન ડિટરમાઇન ધી વેનસ રિટર્ન બરાબર ને કેમ તો કે ભાઈ વેનસ રિટર્ન એટલે શું તો કે રાઈટ એટ્રિયામાં વેઇન્સ દ્વારા ઓપન થતું વેઇન્સ દ્વારા ઠલાવવામાં આવતું બ્લડ બરાબર ને એને આપણે વીનસ રિટર્ન કહીએ તો વિનસ રિટર્ન સેના સેના દ્વારા અફેક્ટ થાય છે એ બધા જ ફેક્ટર્સ અલ્ટિમેટલી વિનસ રિટર્નમાં વધારો ઘટાડો કરી શકે અને અલ્ટિમેટલી કાળેક આઉટપુટમાં વધારો ઘટાડો કરી શકે બરાબર ને સો વીનસ રિટર્ન ઇઝ અફેક્ટેડ બાય ધી વેરિયસ મિકેનિઝમ્સ અને એ મિકેનિઝમ્સ એટલે સૌથી પહેલાં આવે રેસ્પિરેટરી પંપ આપણને ખબર છે કે રેસ્પિરેશનમાં ધેર ઇઝ અ નેગેટિવ ઇન્ટ્રાપ્લુરલ પ્રેશર હે ને પ્લુરલ પ્રેશર એ નેગેટિવ હોય અને જ્યાં પણ નેગેટિવ પ્લુરલ પ્રેશર હોય તો ઇટ વિલ ઓલવેઝ હેવ અ સક્શન ઇફેક્ટ બરાબર ને મેં તમને ક્લાસરૂમમાં રેસ્પિરેટરીના લેક્ચરમાં યાદ હોય તો ઇન્જેક્શન અને પિચકારીનું એક એક્ઝામ્પલ આપેલું હતું બરાબર ને તો જેવી રીતે પિચકારીમાં જે આપણે ટ્રેડિશનલ પિચકારી હોય અને પિચકારી તમે પાણીમાં ડૂબો અને એનું પાછળનું હેન્ડલ ઓર વધારે પાછળની બાજુ ખેંચો એમ એમ પાણી પિચકારીમાં એન્ટર થતું જાય બરાબર ને તો ધીસ ઇઝ નથિંગ બટ અ નેગેટિવ પ્રેશર વિચ ઇઝ ડ્રોઈંગ વિચ ઇઝ ડ્રોઈંગ ધી વોટર વિચ ઇઝ ડ્રોઈંગ ધી વોટર ઇન સાઇડ ઇન સાઇડ અવર ઇન્જેક્શન બરાબર ને તો આ જ વસ્તુ બોડીના રિલેશનમાં પણ ઇમ્પોર્ટન્ટ છે કેમ તો કે ભાઈ રેસ્પિરેટરી પંપ રેસ્પિરેટરી પંપ એટલે શું તો કે ઇન્ટ્રાપ્લુરલ પ્રેશર ઇઝ ઓલસો નેગેટિવ ઇન્ટ્રાપ્લુરલ પ્રેશર ઇઝ નેગેટિવ એન્ડ ધેટ વિલ હેલ્પ સપોઝ હું એક માણસ દોરું બરાબર ને ઇફ ધીસ ઇઝ અ પર્સન રાઈટ ધીસ ઇઝ અ પર્સન અને એનું ઇનસાઇડ ધી થોરેક્સ ઇનસાઇડ ધી

નેગેટિવ ઇન્ટ્રાપુલર પ્રેશર હેલ્પસ ઇન ધી ડ્રોઈંગ ઓફ ધી બ્લડ ફ્રોમ ધી લોઅર એરિયા ઓફ ધી બોડી ઇન ટુ ધી અપર એરિયા ઓફ ધી બોડી ઓર ટુવર્ડ્સ ધી હાર્ટ બરાબર છે સો આ જે સક્શન લાયક ઇફેક્ટ છે આ જે પિચકારીની જેવી ઇફેક્ટ હોય ઇન્જેક્શન ભરવાની જે ઇફેક્ટ હોય એવા પ્રકારની ઇફેક્ટ અહીંયા પણ જોવા મળે બરાબર ને અને એના કારણે અને એના કારણે જે બ્લડ છે બ્લડ જે છે એ વધારે ને વધારે ઉપરની બાજુ હાર્ટ તરફ ખેંચાઈ આવે બરાબર છે સો ધેટ ઇઝ ધી રોલ ઓફ નેગેટિવ ઇન્ટ્રાપ્લુરલ પ્રેશર ધેટ ઇઝ ધી રોલ ઓફ નેગેટિવ ઇન્ટ્રા ઇન્ટ્રાપ્લુરલ પ્રેશર સમજ પડે છે ફાઇન ધેન તો કે મસલ પંપ તમારે એનાટોમીમાં આવેલું હોય લોવર લીમમાં રાઇટ કે લોઅર લીમમાં દેર ઇઝ અ દેર ઇઝ અ સિરીઝ ઓફ વેઇન્સ સુપરફિશિયલ વેઇન્સ પણ હોય અને ડીપ વેઇન્સ પણ હોય દેર વિલ બી ઓલવેઝ ટ્રાન્સફર ઓફ બ્લડ વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ધી સુપરફિશિયલ વેઇન વિલ એમટી ઇટ્સ બ્લડ ઇન ટુ ધી ડીપ વેઇન્સ બરાબર ને અને પછી કાફ મસલ્સ ગેસ્ટ્રોકનિમિયસ અને સોલિયસ જેવા મેજર કાફ મસલ્સ એ કોન્ટ્રેક્ટ થાય તો એ કોન્ટ્રેક્શનના લીધે બ્લડ જે છે એ વેઇન્સમાં ઉપરની તરફ વધારે ને વધારે ચડતું જાય બરાબર ને એટલે જ તે આપણે જ્યારે પણ ચાલતા હોઈએ બરાબર ને આપણે એકચ્યુઅલી સ્ટેન્ડિંગ માં ઊભા હોઈએ અને પછી જેમ જેમ ચાલવાનું ચાલુ કરીએ તો ચાલવાના કારણે જે બ્લડ છે એ ગેસ્ટ્રોકનિમિયસ અને સોલિયસની વચ્ચે આવેલી ના સ્ક્વીઝ થવાથી વેઇન્સ ના દબાવવાથી સ્ક્વિઝ થવાથી ઇટ વિલ ડ્રો ઇટ વિલ ગો અપવર્ડ્સ ટુવર્ડ્સ ધી હાર્ટ બરાબર ધીસ ઇઝ કોલ્ડ એઝ ધીસ ઇઝ કોલ્ડ એઝ મસલ પંપ બરાબર છે મસલ પંપ્સ ધેટ ઓલસો ઇન્ક્રીઝ ઇઝ ધી વેનસ રિટર્ન અને વેઇન્સમાં પણ ખાસ પ્રકારના વાલ્સ આવેલા હોય રાઈટ એન્ડ ધીસ વાલ્સ વિચ આર પ્રેઝન્ટ ઇન સાઇડ ધી

ल हेल्प अथवा मिकेनिजम जो जो है तो कि शू होड फोर्स विच पुशीज दी ब्लड फ्रॉम वेन्स इन टू दी राइटेट्रीय बराबर मायोकार्डियल कॉन्ट्रेक्शन थाय सीस्टोल दरम्यान राइट मॉकार्रेक्शन स्टार्ट थाय ड्यूरिंग दी टाइम ऑफ दिस्टोल राइट सो धीस मायोकार्डियल कॉन्ट्रेक्शन ड्यूरिंग दी टाइम ऑफ सिसोल वील पुश दी ब्लड इन टू दी आर्टरीज आर्टरीज़ में ब्लड पुश थाय आर्टरियल वॉल इज़ ऑलवेज हैविंग अ प्रेजेंस ऑफ इलास्टिक टिश्यूज़ एनाटॉमी में हिस्टोलॉजी में जो तुम भनेला हो याद हो तो आर्टरियल वॉल इज ऑलसो हैविंग इलास्टिक टिश्यूस सेम काइंड ऑफ इलास्टिक टिश्यूज विच आर ऑलसो देर इन साइड धी इन साइड धी लंग्स इन साइड धी चेस्ट वॉल बराबर ने सो आ इलास्टिक टिश्यूज़ होलास्टिक टिश्यूज़ हमेशा एक કેરેક્ટરિસ્ટિક હોય ઇલાસ્ટિક નેચર હોય બરાબર ને તમે એને ફૂલાવો તો ફરી પાછા એ પોતાની જગ્યા પર આવી જાય તો જ્યારે લેફ્ટ વેન્ટ્રીકલ સિસ્ટોલ દરમિયાન આર્ટરીઝમાં બ્લડ પુશ કરે તો એના લીધે આર્ટરીની વોલ થોડી ફૂલાય આ આર્ટરી વોલ ફૂલાય એને આપણે કહીએ પલ્સ બરાબર ને અને એ પલ્સ આપણને જનરલી ફીલ થતા હોય રાઇટ સો આર્ટરીયલ વોલ ફૂલાવાથી ए अगेन इट विल गो टूवर्ड्स दी इट्स नेचरल पोजिशन इट्स नॉर्मल पोजिशन एने अपने इलास्टिक रिकॉइल बराबर ने सो आज इलास्टिक रिकॉइल है दीस इलास्टिक रिकॉइल्स विल हेल्प विल हेल्प इन पेसेज ऑफ दी ब्लड दिस इलास्टिक रिकॉइल विल हेल्प इन दी पेसेज ऑफ दी ब्लड फर्धर अहैड इन अर्ट्री बराबर ने જે આપણે એવું ગુજરાતીમાં સાંભળેલું હોય કે ભાઈ જે મને હજુ મારા સ્કૂલિંગના વર્ડ્સ યાદ છે ગુજરાતીના હે ને ધમની જે છે ધમની દેટ મીન્સ આર્ટરી હે ને ધમની ધબકીને આગળ વધે છે રાઇટ સો દેટ મીન્સ દેર વિલ બી ઓલવેઝ દેર વિલ બી ઓલવેઝ એનલાર્જમેન્ટ ઓફ ધી આર્ટરીયલ વોલ એન્ડ ઇલાસ્ટિક રી કોઇલ વિલ ગીવ આર્ટરીયલ વોલ ઇટ્સ નોર્મલ પોઝિશન

અલ્ટિમેટલી જે આખી આખું સર્કલ છે અલ્ટિમેટલી જે આખે આખું સર્કલ છે દેટ વિલ હેલ્પ ઇન ધી પેસેજ ઓફ બ્લડ દેટ વિલ હેલ્પ ઇન ધી પેસેજ ઓફ ધી બ્લડ ફ્રોમ આર્ટરી ઇન ટુ ધી વેન્સ એન્ડ ફર્ધર ઇટ વિલ કોઝ ધી પેસેજ ઓફ ધી બ્લડ ફ્રોમ વેઇન્સ ઇન ટુ ધી રાઇટ એટ્રિયા સો આ જે મિકેનિઝમ છે આ જે સર્કલમાં કન્ટિન્યુઅસલી બ્લડ જે છે એ સર્ક્યુલેટ થતું હોય ફ્રોમ આર્ટરી ટુ વેઇન બરાબર ને ફ્રોમ વેઇન અગેન ઇન ટુ ધી ચેમ્બર્સ ઓફ ધી હાર્ટ બરાબર ને તો એને આપણે કહીએ ધેટ ઇઝ કોલ્ડ એઝ કાર્ડિયાક પંપ ધેટ ઇઝ કોલ્ડ એઝ કાર્ડિયાક પંપ બરાબર ને સો ધીસ ઇઝ અનધર આસ્પેક્ટ This is another aspect. These two things, these two things, many of the uh, books are mentioning as two fancy names. They have aalagalag nama pila che. One che visa turgo and another is the visa a front. Visa turgo that means forward push from behind. Visa a targo that means it is a kind of a forward push. It is a kind of a forward push from behind and what is the uh, uh, visa go and another is the uh, visa front what is visa front okay it is a kind of a force acting from the front to attract the blood inside the veins so it is both are the opposite things visa front that means force acting from the front to attract the blood in the veins so ultimately ultimately it says that ultimately it says that these two mechanisms or these two mechanisms of cardiac pump will keep will keep the blood in a circulation and ultimately it will help in the venous return ultimately it will help

ગ્રેવિટી વેઇનસ રિટર્નને કઈ રીતે અફેક્ટ કરે તો કે ગ્રેવિટી ડિક્રીઝ ઇઝ ધી કાર્ડેક આઉટપુટ બરાબર ને તમે ઊભા હો તો ઇટ વિલ લીડ ટુ ધી બિકોઝ ઓફ ધી ગ્રેવિટી તમારે તમારી વેઇન્સમાં બહુ બધું બ્લડ ભેગું થઈ જાય અને વેઇન્સમાં નીચેની બાજુ જ્યારે બ્લડ બહુ બધું એકઠું થયેલું હોય તો નેચરલી વેનસ રિટર્ન ઇઝ ડિક્રીઝડ બરાબર ને ના વેનસ રિટર્ન ઇઝ ડિક્રીઝડ ધેટ વિલ ઓલસો ડિક્રીઝ ધી કાર્ડેક આઉટપુટ બરાબર સો ઇફ યુ આર મોશનલેસ સ્ટેન્ડિંગ કંડિશનમાં એમના ઉભા હો કે જ્યારે તમારા ગેસ્ટ્રોકનિમિયસ અને સોલિયસ મસલ પણ એક્ટિવ નથી તો ઇટ વિલ લીડ ટુ ધી પેરિફરલ પુલિંગ ઓફ ધી બ્લડ એન્ડ ઇટ વિલ કોઝ ધી ડિક્રીઝડ કાર્ડિયક આઉટપુટ રાઈટ સો ઓલ ધીસ ફેક્ટર્સ ઓલ ધીસ ફેક્ટર્સ આર રિગાર્ડેડ એઝ ધી ફેક્ટર્સ વિચ આર કોઝિંગ વિચ આર અફેક્ટિંગ ધી વેનસ રિટર્ન બરાબર છે વેનસ રિટર્નને અફેક્ટ કરતાં આ બધા જ ફેક્ટર્સ છે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ વી આર નોટ ગોઈંગ અહેડ ઓલ ઓફ યુ રીડ વેલ બરાબર વાંચજો સમજો અને નેક્સ્ટ ટાઈમ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધી હોમોમેટ્રિક રેગ્યુલેશન હોમોમેટ્રિક રેગ્યુલેશન બરાબર છે નેક્સ્ટ ટાઈમ વી વિ ડિસ્કસ હોમોમેટ્રિક રેગ્યુલેશન બરાબર છે વિનસ રિટર્નના બધા જ ફેક્ટર્સ આપણે ડિસ્કસ કરી લીધા છે વિનસ રિટર્નના આપણે બધા જ ફેક્ટર્સ ડિસ્કસ કરી દીધા છે રાઈટ નાવ તો કે નેક્સ્ટ ટાઈમ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ હોમોમેટ્રિક રેગ્યુલેશન રાઈટ સો ટુડે વી આર કીપિંગ અપ ટુ ધીસ વી આર કીપિંગ અપ ટુ ધીસ એન્ડ આઈ હોપ ઇટ વુડ બી ક્લિયરર ટુ ઓલ ઓફ યુ નેક્સ્ટ ટાઈમ વી શેલ ડિસ્કસ ફર્દર હેટ Right? Thank you. Thanks a lot.